નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.5 માં જે મેં તમને અગાઉના ભાગમાં દાખલાનું આપેલા એમાંથી એક દાખલો મને પૂછવામાં આવ્યો છે વિદ્યાર્થી દ્વારા કે ભાઈ દાખલા નંબર 3 છે એ અમને ગણાવો. તો એમાં શું કહે, નીચે આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશ અને ચોકડી ગુણાકાર બંને રીતે શોધવાનો છે. તો બંને રીત આપણી આવી ગઈ, પાછી રિવિઝન થવાનું ફરીથી બરાબર. તો પહેલા આપણે રકમ લખી દઈએ, 8x + 5y = 9, 3x + 2y = 4. આદેશની રીતે આપણને ખબર છે કે આપણે શું કરવાનું, કા એક્સ કા વાય ને સૂત્રનો કર્તા બનાવવાનો છે બરાબર, કોઈ બી બે સમીકરણમાંથી બરાબર. તો આપણે પહેલા લઈશું 2y = 4. ચાલો 3x ને સૂત્રનો કર્તા લઈએ તો 2y આ સાઈડ આવી જાય, અને x = 4 - 2y/3. આ તમારું એક નંબરનું સમીકરણ થઈ ગયું. હવે એ કિંમત પેલા હું મૂકતા 8x + 5y = 9 માં એક ની કિંમત મૂકતા તો જ્યાં એક્સ છે ત્યાં કિંમત મૂકી દો, 4 - 2y/3 + 5y = 9, આના છેદમાં 1 આના છેદમાં 1, તો લસાઅ કેટલો આવશે 3 બરાબર. આની આ ગાંઠ ગુણાઈ જાય 8 × 4 = 32, 8 × 16y + 5 = 15y = 9 × 47. ચાલો 32 - 16y + 15y એટલે -y, અને 27 - 32 એટલે -y, 32 માંથી છે એટલે -5, અને y = 5. એ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકતા, 1 માં y = 5 મૂકતા એટલે x = 4 - 3. ચાલો 4 × 5 = 10, ચાલો 4 માંથી 10 જાય એટલે -6/3 એટલે x = -2 એટલે ઉકેલ તમારો આવી ગયો -2 અને 5. હવે તમારી કઈ આવશે ચોકડી ગુણાકારની રીત, તો એમાં તો આપણે પહેલા શું કરવું પડે, સંખ્યાને ડાબી બાજુ લઈ જવી પડશે એટલે 8x + 5y - 9 = 0. અહીંયા 3x + 2y - 4 = 0. હવે સરખામણી કરવાની એટલે ખબર જ છે હવે તો, એટલે a1 = 8, b1 = 5, c1 = -9. અહીંયા a2 = 9, b2 = 2, અને c2 = -4. હવે આપણું સૂત્ર લખી દો, x = b1 c2, b2 c1 a1 b2 - a2 b1, અને y નું લખ્યું c1 a2 - c2 a1 - a1 b2 - a2 b1. ચાલો પહેલા x નું શોધી નાખીએ, ચાલો b1 એટલે કેટલા, 5, c2 એટલે -4, ચાલો b2 એટલે કેટલા, 2, c1 એટલે -9, ચાલો a1 8 અને 2, -a2 એટલે 3, અને b1 એટલે 5. તો x = -20/18 - 8 × 16 - 15, અને -2/1 x = -2. જુઓ આવી ગયો ઉકેલ સેમ. ચાલો હવે વાય નું શોધી નાખીએ, તો c1 એટલે -9, a1 એટલે 3, c2 એટલે -4, a1 એટલે 8, ફરીથી આ તો કોમન જ છે એટલે 8 અને 2 3 અને 5, તો -27 + 32 / 16 - 15 એટલે આવશે 5/1 એટલે y = 5, એટલે ફરીથી અહીંયા પણ ઉકેલ આવી ગયો -2 અને 5 બરાબર. જે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો એને ખ્યાલ આવી ગયો હવે કેવી રીતે શોધાય, એટલે આદેશની રીત અને ચોકડી ગુણાકાર અને લોપની રીતમાં મેં તમને આગળ સમજાવ્યું તેમ સહગુણક સરખા કરવાના અને પછી ચિહ્ન જોવાનું અને એ રીતે જે ચલનો લોપ થતો હોય તેને આપણે લોપ કરી દેવાનો બરાબર છે. ચલો હવે આગળ આપણે નવું હેડિંગ આપીએ, આ તમારું સ્વાધ્યાય 3.5 અહીંયા પૂરું થાય છે બરાબર. ઓકે,
द्विचल सुरेख समीकरण ना द्विचल सुरेख समीकरण ना स्वरूप मा परिवर्तित करी सकाय सकाय तेवा समीकरण अबे हमारे उदाहरण सत्तर बेना छेद में x वत्ता त्रणना छेद में y बराबर 13 पांचना छेद में x ओछा चारना छेद में y बराबर माइनस 2 અહીંયા તમે જુઓ હવે કે x અને y આપણી સાથે સહગુણકમાં હતા ઉપર ગુણાયેલા હતા અહીંયા તમને છેદમાં આવ્યા છે આનો અર્થ શું થાય કે 2 ના છેદમાં x એટલે 1 ના છેદમાં x બની જાય 1 ના છેદમાં y 1 ના છેદમાં x 1 ના છેદમાં y તો જે આપણે વાંચીએ છે એને ધારી લો બીજી કોઈ સંખ્યાથી બરાબર તો 1/x બરાબર 1 અને 1/y b બરાબર b ધાર એટલે હવે તમારું સાદું સ્વરૂપ આવી ગયું જો 5 અહીંયા તમને એવું નથી કીધું કે કઈ રીતે ઉકેલ શોધો સમજી લો પરીક્ષામાં મેં એવું કીધું કે તમને કહેશે તે રીતે જ ગણો અહીંયા આપણે કીધું નથી તો આપણે કોઈ પણ રીતે ગણી શકીએ બરાબર છે આદેશની રીત લો લોપની રીત લો કે ચોકડી ગુણાકારની તમને જે ગમે તે રીતે તમે દાખલો ગણી શકો બરાબર તો આપણે આને લઈશું લોપની રીતે બરાબર જો વત્તા 3 છે ને અહીંયા ઓછા 4 છે એનો અર્થ કે અહીંયા 4 વડે ગુણતા અને અહીંયા તમારું કેટલા વડે ગુણવાનું 3 વડે ગુણતા ચાલો 4 2 8 વત્તા 12 બી બરાબર 13 6 52 આ પહેલું અહીંયા 5 તારી 15 એ ઓછા 12 બી બરાબર માઇનસ 6 બરાબર 2 હવે 1 અને 2 માં તમે જો વત્તા 12 અને ઓછા 12 સમાન ચિહ્ન નથી કેવા છે અસમાન ચિહ્ન એટલે શું કરવાનું સરવાળો કરવાનો તો 1 અને 2 નો સરવાળો કરતા 8 વત્તા 12 બી બરાબર 52 15 એ ઓછા 12 બી બરાબર માઇનસ 6 તો આ ઉડી ગયા વત્તા 12 બી નો ઓછા 12 બી 15 ને 8 23 અને 52 માંથી 8 6 જાય તો કેટલા રહે 46 એટલે એ બરાબર 46 ભાગ્યા 23 એટલે એ બરાબર 2 બરાબર ચાલો એ બરાબર 2 પણ એ એટલે શું છે આપણું આ તો કે 1/x બરાબર 2 2 ના છેદમાં કંઈ નથી એટલે એક પલટાઈ દો એટલે x ની કિંમત કેટલી આવી 1/2 ચાલો હવે આ સમીકરણ છે આપણે કોઈ એમાં તમે આમાં મૂકી દો a બરાબર 2 તો 2 વત્તા 3 b બરાબર 13 માં a બરાબર 2 મૂકતા બરાબર ચાલો 2 વત્તા 3 b બરાબર 13 એટલે 4 વત્તા 3 b બરાબર 13 3 b બરાબર 13 ઓછા 4 એટલે 9 એટલે b બરાબર 9 ભાગ્યા 3 માટે b બરાબર 3 b એટલે શું 1/y નાના છેદમાં કંઈ નથી એટલે y બરાબર 1 ના છેદમાં 3 એટલે આવો ઉકેલ આવશે 1/2 અને 1/3 તો આપણે જે આગળ દાખલા ગણી એમાં શું હતું આપણને આ સ્વરૂપ આપેલું હતું હવે આપણને છેદનું સ્વરૂપ આપે તો આપણે ધારી લેવાનું ધારીને પછી સેમ એ જ રીતે દાખલો ગણવાનો પણ અહીંયા તમારી પસંદગીની રીત છે બરાબર છે તમને એવું નથી કીધું કે આ રીતે ગણો ઉકેલ શોધો કોઈ બી રીતે જે રીતે તમારે શોધવો એ રીતે શોધી શકાય બરાબર ચાલો હવે આપણે આના બીજા જે ઉદાહરણો છે તે હવે પછીના ભાગમાં જોઈશું ઓકે થેન્ક યુ